છોટી કાશી કહેવાતા જામનગરમાં સંખ્યાબંધ મહિલાઓ સાથે ભાગવત કથાના નામે છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હરિદ્વારમાં કથાના આયોજનનું જણાવી હરિદ્વાર લઈ જવાની મોજાળ ફેલાવી અમુક શખ્સોએ ઘણી મહિલાઓ પાસેથી નિશ્ચિત રકમ ઉઘરાવી હતી. કુલ 1000થી પણ વધુ લોકો પાસેથી 3000 રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હોવાનો આરોપ પીડિતો લગાવી રહ્યા છે. આ પ્રકરણમાં ભોગ બનેલી મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. દરમિયાન રૂપિયા પરત મળી જશે એવું આશ્વાસન આપતી કોઈ મધ્યસ્થી વ્યક્તિ પણ સામે આવી હતી. આ પ્રકરણમાં હજુ સુધી કાયદાકીય કાર્યવાહી અંગેની અધિકૃત માહિતી બહાર આવી નથી. હરિદ્વારમાં કથાના આયોજનના નામે લાખોની કથિત છેતરપિંડીની ઘટના સામે આવતા આ સમગ્ર પ્રકરણ ટોક ઓફ ધી ટાઉન બન્યું છે. મારું નામ લીલાવંતીબેન ધનજીભાઈ નકુમ. અમે ગોકુળનગર રહી છીએ અને સ્વામિનારાયણ નગરમાં આ બેન હંસાબેન ભાનુબેન કરીને બેન છે એને અમે 3 મહિનાથી આ પૈસા આપ્યા હતા ટિકિટના હરદ્વાર જવાના 3100 રૂપિયા 1200 જણાની ટિકિટ કાપી છે અને અમને લારા જ દે 30 તારીખે તમારું કન્ફર્મ છે 6 તારીખે આવી જશે 5 તારીખે આવી જશે આજે ટિકિટ લઈને ભાઈ આવવાના છે રાજકોટથી પણ કોઈ આવ્યું નથી અને અમારા પૈસા રોડ થયા છે અને કે 9 તારીખે ટ્રેન છે 9 તારીખે કે ટ્રેન નથી એવું ખોટું બોલ્યા છે અને અમારા ઉપર છેતરપિંડી કરી છે અને ટિકિટ બુક થઈ નથી અને અમને ખોટા વિડીયો બતાવતા હતા. તમે કેટલા જણા છો? અમે 1200 જણા છીએ. આગળ 12 જાય.